તારીખ 13/6/1992 ના રોજ બોટાદ કથા પ્રસંગે પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ શ્રીજી સમકાલીન ગામ થાણા ગાલોળના સ્મરણ ભક્તિપ્રિય માવજી ભગતનું કહેલ આખ્યાન. પૂજિતમ સુર નરોતમિર મુદા ધર્મનંદન મહં વિચિંતયે. શ્રુયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીય નાવધાને કથયિષ્યે સુવાહા કથા. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે સદા. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ ની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજ ની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ, શ્રી નર નારાયણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા, શ્રી કષ્ટ ભંજન વિઘ્ન વિનાયક દેવ. ઓ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હવે આપણે એક એવા જ ભક્ત માવા ભગતની કથા સાંભળવી છે. સૌરાષ્ટ્રમાં જેતપુર પાસે થાણા ગાલોલ ગામ છે. ઘણીક પાટીદારની બીજી ત્રીજી વસ્તી છે. એમાં કણબી એટલે પટેલ જ્ઞાતિમાં આ માવા ભગતનો જન્મ થયો છે. પૂર્વના મહાસંસ્કારી છે. ભગવાન સ્વામિનારાયણમાં પારાવાર હેજ છે. પણ ભગવાનનું હેત હૈયામાં ધરબીન પડ્યું છે. ભગવાન સ્વામિનારાયણ એને મળ્યા નથી. ભગવાન મળે ત્યારે હેત થાય છે એવું નથી. હેત તો હૈયામાં ભગવાન પ્રત્યે પડ્યું હોય એ હેત જ હરિનું મિલન કરાવે છે. આને અપાર હેત છે. ભગવાનને મળવા એનો જીવ ઝંખે છે. સ્વામિનારાયણ મળ્યા નથી. પરોક્ષ દેવમાં પ્રતીતિ હોય રામના ઉપાસક થઈ રામને ભજે છે. તે દિવસે ગામમાં કોઈ સત્સંગી નથી. કહેવાય છે કે એ ગરીબ ભગત હતા. આના મનમાં એક જ ઝંખના ઉપડી છે કે મને ભગવાન ક્યારે મળશે, મને ભગવાન ક્યારે મળશે. ગામની બારી એક પીપળો હતો. ભગત પીપળ્યા પાસે જાય. શાસ્ત્ર પ્રમાણે એમાં ભગવાન છે એવું માની પીપળાને પ્રદક્ષિણા ફરે. હાથમાં માળા, રામ 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 બોલ્યા કરે, પ્રદક્ષિણા ફેર્યા કરે.
મેં એવું વાત સાંભળી છે કે એની પ્રદક્ષિણા ફરી ફરીને મોટી ઊંડી કેળી પડી ગયેલી હાથેકની કિલો, એટલી પ્રદક્ષિણા ફરી. નવરા થયા નથી ત્યાં જઈને પ્રદક્ષિણા ફર્યા જ કરે અને ભગવાનને યાદ કર્યા જ કરે. ખેતીનો ધંધો હતો, વ્યવહારે સુખી હતા, ભોળા ભલા હતા, અતિ વિચિક્ષણ બુદ્ધિ નહીં, પણ ભગવાનમાં ગાઢ પ્રેમ. ક્યારે પ્રભુ મળે, ક્યારે મળે, ક્યારે મળે. પીપળા ફરતા 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 ભગવાનને યાદ કરે, વિરહમાં રડે છે. તારા વિના, એ તારા વિના, તારા વિના નાથ મને કાંઈ ગમતું નથી, ફરું છું દાસ મને ક્યાંય ગમતું નથી. તારા વિના, તારા વિના નાથ મને કાંઈ ગમતું નથી, ફરું છું દાસ મને ક્યાંય ગમતું નથી. તારા વિના નાથ મને કાંઈ ગમતું નથી, ફરું છું દાસ મને કાંઈ ગમતું નથી. હો ફરું છું દાસ મને ક્યાંય ગમતું નથી, ફરું છું દાસ મને ક્યાંય ગમતું નથી. તારા વિના નાથ મને કાંઈ ગમતું નથી, ફરું છું દાસ મને ક્યાંય ગમતું નથી. મારા વિના નાથ મને કાંઈ ગમતું નથી, ફરું છું દાસ મને ક્યાંય ગમતું નથી. તારા વિના, ઓ તારા વિના નાથ મને કોઈ ગમતું નથી, તારા વિના નાથ મને કોઈ ગમતું નથી. રડે છે, ભગવાનને પોકારે છે, પ્રદક્ષિણા ફર્યા કરે છે. જન્મો જન્મથી વાલા વાત જોઉં તારી, ક્યારે હવે હરીથી પૂરો છો ઈચ્છા મારી. જન્મો જન્મથી વાલા વાત જોઉં તારી, ક્યારે હવે હરીથી પૂરો છો ઈચ્છા મારી. હો જન્મો જન્મથી વાલા વાત જોઉં તારી, ક્યારે હવે હરીજી પૂરો છો ઈચ્છા મારી. જન્મ જન્મથી વાલા વાત જો તારી, ક્યારે હવે હરીજી પૂરો છો ઈચ્છા મારી. ઓ તારા વિના, ઓ તારા વિના મન મારું બીજે ભમતું નથી, ફરું છું દાસ મને ક્યાંય ગમતું નથી. વાલા મારા ભેટી મને થારો છાતી મારી. આવો પ્રભુ આવે હવે કહું છું પોકારી, વાલા મારા ભેટી મને થારો છાતી મારી. આવો પ્રભુ આવો હવે, આવો પ્રભુ, હે આવો પ્રભુ આવો હવે કહું છું પોકારી, વાલા મારા ભેટી મને થારો છાતી મારી. આવો પ્રભુ આવો હવે કહું છું પોકારી, વાલા મારા ભેટી મને થારો છાતી મારી. અન્ન જળ ફળ મને કાંઈ ભાવતું નથી, અન્ન જળ ફળ મને કાંઈ ભાવતું નથી,
ફરું છું ઉદાસ, મને ક્યાંય ગમતો નથી. મારા વિના નાથ મને કાંઈ ગમતો નથી. ફરું છું ઉદાસ, મને ક્યાંય ગમતો નથી. તારા વિના નાથ મને કોઈ ગમતો નથી. ફરું છું ઉદાસ, મને ક્યાંય ગમતો નથી. તારા વિના નાથ મને કોઈ ગમતો નથી. ફરું છું ઉદાસ, મને ક્યાંય ગમતો નથી. આમ ભગવાનના વિરહમાં વલ્લીખા કરે છે, રોતા રોતા દિવસો કાઢે છે. પણ ભગવાનને મેળવવા ભારે ધીરજ વાળાનું કામ છે. એકદમ ઉતાવળિયા છીએ, નથી થતું. વર્ષોની પ્રાર્થના અને સ્તુતિ અને આહુડાથી ભગવાનનું હૃદય પીગળે છે. ધીરજ આખ્યાનની થોડી પંક્તિઓ સાંભળો. નિર્બળથી નથી નિપજતું એ કામ, નિર્બળનું કામ સિદ્ધ કરે કોઈ હૈયા માહી હામ હામ હામ. નિર્બળથી નથી નિપજતું એ કામ. હેજી ઘણું કઠણ છે પામવા ઘનશ્યામ ઘનશ્યામ, ઘણું કઠણ છે પામવા ઘનશ્યામ, જેણે પામીએ સુખ વિશ્રામ. જેણે પામીએ સુખ વિશ્રામ, એ ઘનશ્યામને મેળવવા પામવું ભારે કઠણ કામ છે. સુખ વિશ્રામ પામીએ નવામીએ સર્વે વિઘન, તેમાં કસર ન રાખીએ રાખીએ પ્રગળ મન. તેમાં કસર ન રાખીએ રાખીએ પ્રગળ મન. નિષ્કવાન સ્વામી એમ કે છે, જેને મળવાથી સુખ વિશ્રામ પામીએ, તમામ વિઘ્ન વામીએ, એ ભગવાનને મળવામાં કસર ન રાખીએ. પ્રગળ મન રાખવું, પ્રબળ મન રાખવું, ગળતું પ્રેમમાં અને ભગવાનને મળવા માટે અતિ બળ હૈયામાં રાખવું. કેવું બળ? ધારી ટેક ધ્રુવના સરખી ઉરાટી પાડવીએ, હેજી ધારી ટેક ધ્રુવના સરખી ને ઉરાટી પાડવી એમ. પામું હરી કે પાડું પંડને, કર્યું ધ્રુવે કર્યું હું તેમ, કરું ધ્રુવે કર્યું હું તેમ. પામું હરી કે પાડું પંડને, ધ્રુવે કર્યું એમ મારે કરવું છે, એમ હિંમત જો ચડે હૃદયમાં કામ થઈ જાય. એમ ઓછ મોટાની લઈએ ખોટ તે ખોવા કાજ, ખાલી ન જાય ખેપ તેની ને જરૂર રીજે મહારાજ. એ જી ખાલી ન જાય ખોપ તેની ખેપ તેની જરૂર રીજે મહારાજ. મોટાની ઓછ લઈ અને જો હિંમત ધારે હૈયામાં અને નીકળે ભગવાન માટે કેડ કશીને, તો ખેપ ખાલી ન જાય કે જરૂર મહારાજ મળે, જરૂર મળે. હિંમત જોઈ હરિજનની હરી રહે છે હાજર હજૂર, હરી રહે છે હાજર હજૂર. પણ ભાંગે મને ભક્તિ કરે તેથી શ્રી હરી રહે છે દૂર. ભગવાન આપણાથી દૂર રહે છે એનું કારણ આ છે, આપણે ભાંગે મને ભક્તિ કરીએ છીએ તેથી શ્રીહરિ દૂર રહે છે ભાઈ, નહીતર ભગવાન તો અહીંયા અમને તૈયાર જ છે. અરે સાચાને સોંઘા ઘણા છે, નથી મોંઘા થયા મહારાજ. પણ ખોટાને ન જડે ખોલતા તે દિન કેવળિયાજ. તે દિન આજે ખોટાની ક્યાંથી મળે? સાચી લગ્ની વાળાને પ્રભુ મળે છે, દેખાડવાની લગ્ની હોય એમાં ભગવાન નો મળે.
માલિકોરથી જોઈ. આપણને બહાર કોક જોવે એવો આનંદ છે, અંદરથી નથી જામીએ જી બરોબર. માટે કસર મૂકી કરી થાવો ખરા હરિના દાસ, નિષ્કુળાનંદ નજીક છે તે દાસ પાસ અવિનાશ, તે દાસ પાસ અવિનાશ. આ ભગત ને ખુમારી ચડ્યો, પામો હરી કે પાડું પંડને કર્યું ધ્રુવે કર્યું હું તેમ માંડ્યા. એને વિચાર આવવા પદિક્ષિણા ફરતા ફરતા, ભાગી જાઓ સંસાર છોડીને, હવે શું કરવાનું, આયા શું કરવી બૈરી, શું કરવા છોકરા, શું કરવા ખાનપાન, શું પૈસા, ઘર મકાન, આ દેહ નહીં હું કરવો, શરીર પાડી દેવું, ગિરનારની ગુફામાં વયા જવું, ત્યાં કોઈક ઋષિ મુનિ મળે અને જો ભગવાન મેળવાવી આપે તો ભલે, બાકી છેવટ તપ કરીને મરી જવું છે, પણ ઘરે આવવો નથી. આવો નિર્ણય લીધો એને, છાતી ફાટી જાય એવો નિર્ણય છો, વિચારે ન આવે આપણને કોઈ દી. ગજબ ની વાતો છે આ બધી, કાળજા ફાડી નાખે એવી. આપડો સત્સંગ તો આયલો એમને ગાડડી ની જેમ ઠેકાણા વગેરે ને કોણ પૂછે છે, મરીશું તાલ ભગવાન ટેલવા આવશે તે આવશે, ઠેકાણું હશે તો ઠેકાણું જોઈ ને આખી જિંદગી કાવા દાવા કર્યા હોય ને ભગવાન તેડવા આવે, તિલક સાંડલા કરીને ન કરવાના કર્યા હોય, કોકના લીધા દીધા ન હોય, આટી ઘોટી કોકને નાખ્યા હોય, હે શેરીએ ને પડખે ને શેઢે ન કરવાના બધા કર્યા હોય અને ઠાકોરજી તેડવા આવે, કા ગામના ન જાણે, આડોશી પાડોશી ન જાણે, ઈ ન જાણે કે આનામ ભગત પણ કેટલું છે. સાચાને છે સોંઘા નથી મોંઘા થયા મહારાજ. માવજી ભગત ને લગ્ન એવી લાગી એવી લાગી, ન રહેવાનું એ હાથમાં મારા ને વડલે થી સીધા ઉપડ્યો ગિરનાર તરફ. હા ઋષિ મુનિઓને મળશું, તપશ્ચર્યા કરશું, નહીં ભગવાન મળે તો તપ કરીને દેહ પાડી દે હું, બાકી ભગવાન વિના હું જીવીને કામ છે. ઉપડ્યા ગયા ગિરનારની તળેટીમાં, ગુફા હું જોઈ, એમાં એક ગુફા ગોતી માલકર બેઠા, લગની લગાડી એને તો ભજન ઉપાડી મૂક્યું. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય 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 રામ જય જય રામ. એક દિવસ ગયો ખાવું પીવું નહીં, બે દિવસ, ત્રણ, ચાર, આમ તો ત્રણ નો નિયમ છે પણ અહીંયા આગળ વધી ગયો, પાંચ, ચાલુ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર ને બાર દિવસ થયા આમ નામ ભજન કરતા હો, જીવ જ નથી નીકળે. શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ
આકાશ માંથી અવાજ આવ્યો, માવા ભગત, આમ તપ કરીને દેહ ન પાડો, આજ ધરતી ઉપર ભગવાન પ્રગટ વિચરે છે, અહીં ગિરનારની ગુફામાં આવીને ભૂખ્યા મરવાની કોઈ જરૂર નથી. સ્વામિનારાયણ નામથી ધરતી ઉપર અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ વિચરી રહ્યા છે, તમે તે ભગવાનને પામશો, તપ છોડી દો, તપ છોડી દો, ઘેર જાઓ. મહા ભગત વિચારમાં પડ્યા, આ શું? ફરી વાર એની વાત આવી, ત્રણ વાર આકાશવાણીએ કહ્યું, ત્યારે ઉભા થયા, વાહ ભગવાન, વાહ ભગવાન. ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘરે આવ્યા, ઘરે આવીને વિચાર કરે છે કે હવે એ પ્રગટ ભગવાનને ક્યાં ગોતવા જાઉં. ઘરનાને કહ્યું કે ભાતું કરી દો, તે ક્યાંક વૈયા ગયા હતા ને, હું કામ આવ્યા? આવ્યા એને શું હેતુ હોય ઘરમાં કોઈને આપણી આરે? હા, ખીજડાને તો કાંઈ વેલ ઉપર હોતું નથી, વેલ એને વળગી હોય છે. આપણે સોટ્યા છીએ ઘર ઘર, આપણે જઈને ઘર વાહે કાંઈ આવતું નથી, આપણે દોડીને ઘરમાં જઈએ છીએ. ભાતું થયું જેને સંસારનો મોહ નથી, ભાતું લઈને ઉપડી ગયા. ફરતા ફરતા ભજન કરતા કરતા સાંકળી ગામમાં આવ્યા. સાંકળી ગામમાં હુતારનું ઘર હતું સત્સંગી, ત્યાં ગયા. ડોશી હતા લાડુબા નામ, ત્યાં રાત રહ્યા. વાળું પાણી કરીને નીત નિયમ મુજબ સ્તુતિ બુતિ સત્સંગ સભા ને એવું બધું ઘેરે થયું. ભગત બેઠા, ડોશી કે શું નીકળ્યા છો ભગત? ભગવાન મેળવવા. લાડુબા કે છે, સ્વામિનારાયણ ભગવાન છે, એને ભેટો. ભગવાનના મહિમાની એવી વાતો કરી, એવી વાતો કરી. માવો ભગત કે છે, સ્વામિનારાયણ અત્યારે ક્યાં છે? માડી. સ્વામિનારાયણ ભગવાન અત્યારે પીપલાણે છે, તમારે મળવું હોય તો પીપલાણે જાઓ. આનાથી જ કામ હતું, રાત ન્યા રહી, હવારે પૂજા પાઠ કરી તૈયાર થઈ ત્યાંથી રવાના થયા, પીપલાણી આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણને જે આત્મા કહી યુગોથી શોધતો હતો, એને આજ ભગવાન સ્વામિનારાયણનું દર્શન થયું. તપ કરીને રાફડા થઈ ગયા આગળ, કીડિયું મકોડિયું એના હાડકાની કણીઓ લઈને રવાના થઈ. સપનામાં પણ સહજાનંદનું દર્શન નથી થયું, એ સહજાનંદ સ્વામીનું દર્શન આ ભક્તને થયું, આનંદનો કોઈ પાર ન રહ્યો. દંડવટ કરી પગ પકડ્યા, મહારાજ મહારાજ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બહુ અભ્યાસ નહીં સ્વામિનારાયણ બોલવાનો, એટલે ક્યારેક ક્યારેક સ્વામી રામ સ્વામી રામ બોલાઈ જશે. મહારાજ માથે હાથ મૂકે, વાલ કરે, આવો માવા ભગત, આવો બેહો. બેહાર્યા, પ્રેમથી બોલાવ્યા, વર્તમાન ધરાવી ગંઠી પહેરાવી અને રંગ લાગ્યો. વાત જાવે, મહારાજ કે માવા ભગત ક્યાં ગયા હતા? ગિરનારમાં? શું કર્યું? કાંઈ નહીં, ગુફામાં જઈને બેઠો. આકાશવાણીએ મોકલ્યા? હા મહારાજ. સારું થયું તમે અહીં આવી ગયા, કે ભગવાન સ્વામિનારાયણની સાથે જોડાઈ ગયા. મહારાજ પછી પીપલાણીથી નીકળ્યા, મેઘપુર આવ્યા. અમરસંગ બારોટને ઘેરે ઉતારો કર્યો, લાડકીભાઈ એની દીકરી. પણ સત્સંગનો ઉદગમ કાળ, અનેક ભાઈકના વાવાઝોડા શરૂ. કાંઈક ધમાલ, કાંઈક પથરા ઉડે, કાંઈક બંદૂકની ગોળીઓ ઉડે, કાંઈક ગાળાગાળી થાય, કાંઈક ધૂળીની ફાંટું, ભગવાનનું સંતોનું અપમાન થાય, કાંઈક સંતોને હોટા પડે, કાંઈક વાસ ખાવા ન મળે.
મેઘપુર ગામમાં એ વખતે ડખો થયો. માણસો ભગવાન સ્વામિનારાયણને સત્સંગીઓને હેરાન કરવા ભેગા થયા. ભગવાન શ્રી હરિ અગરસિંહ બારોટને ઘરે હતા, અમરસિંહ બારોટ લગભગ, અને મહારાજને એણે વાત ન કરી કે ગામમાં ટંટો છે, ડખો વધી ગયો. માણસો બધા બંદૂકો લઈને આવ્યા, તોફાન જ કરવું છે, બાંધવું છે, મારામારી. ભગવાનને ખબર પડી, બહારથી સમાચાર આવ્યા, ગામમાં કાળો દેકારો છે, ઉપાધિ બહુ થઈ જાહે. મહારાજ કહે છે કે તમે અમને કહ્યું કેમ નહીં? તો કે તમે તો ભગવાન બધું જાણો જ ને. મહારાજ કે આમ કહેવું જોઈએ વ્યવહારની રીતે. માથે હતા માણસોને હાકલો કર્યો, મહારાજ હેઠા ઉતરો ને હટ લઈને હથિયાર બાંધીને બહાર નીકળો, નહીતર હમણે ઘેરી વળશે માણા તો નીકળાશે નહીં. અને એ બંદૂકો લઈને હારે સખા ભક્તો કાંઠીઓ બધા હતા નીકળ્યા બહાર, અને હાકલા પડકારા કર્યા, અને સામગ્રીઓ એ કરી ભક્તે ઓલવી નાખી હાંકલો કરીને. મોળુભાઈ બંધિયાવાળાએ હાંકલો કર્યો ખબરદાર. પણ આ બાજુ ગામના પાદરમાં મૂળજી આવતો હતો, અને મૂળજી હારે ટંટો થઈ ગયો. મૂળજી લુવાણા સમાધિનિષ્ઠ ભક્ત હતા, અને એની ઉપર બંદૂકનો ભડાકો છોડ્યો. મૂળજી ભગતને છાતીમાં વાગી ગઈ ગોળી, પૃથ્વી ઉપર ઢળી પડ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ તો કાંઠી દરબારોની સાથે જ્યાં પાદરમાં આવ્યા, ત્યાં લોહી લુવાણ મૂળજી ભગતને પડેલા જોયા, આંખમાં જીવ રાખી રહેલા. મહારાજે માથે હાથ મૂક્યો, ચેતનને ખેંચી લીધો. કાંઠીઓ કે મહારાજ અમને આજ્ઞા આપો. મહારાજ કે કાંઈ ન બોલાય. મહારાજ અમને એક વાર રજા આપો. મહારાજ કે અમે કહીએ એમ કરો, મહેરબાની કરીને બોલો નહીં કાંઈ, હાલો જે થયું તે. આમાં હતું આપણું આપણે લઈ લીધું, હાલો અહીંથી. કાંઠી દરબારો કે મહારાજ અમે તો તમને ભગવાન જાણીએ છીએ, ઘણા વખતથી તમારી સાથે ફરીએ છીએ, પણ આ નવો કણબો આવ્યો એનો ભૂંડો થશે. માવજી ભગત દીદી આરે થાણા ગાલોલના, આનો સત્સંગ તૂટી જવાનો, આ દશા થઈ. એટલે મહારાજ કે એની ચિંતા તમે કરો માં, એ આજકાલના ભગત નથી, રામ અવતાર વખતના છે, અને કૃષ્ણ અવતારમાં એણે કેટલાય ધીંગાણા જોયા છે, આવા ધીંગાણાની અસર એને થાય એમ નથી. આમ ભગવાન બોલેલા. એ ઉપરથી એવો ખ્યાલ આવે છે કે કેટલા જન્મથી એ ભગવાનને ભેટવા હારું તલસ થાય છે. જન્મો જન્મથી વાલા વાટ જોઉં તારી, હે નાથ ક્યારે ઈચ્છા પૂરી કરશો મારી. ભગવાન શ્રીહરિ ત્યાંથી બધા કાંઠી દરબારો અને માવા ભગત સાથે ભાડેર ગયા. ભાડેર જઈને માવા ભગતને એમ કહ્યું, હવે તમે તમારે ગામ જાઓ, અમારી ભક્તિ કરજો. માવા ભગત ભાડેરથી પોતાને ગામ આવ્યા, પણ રંગે રંગાઈ ગયો આત્મા, ભજન કરે સખંડ, વ્યવહારે સુખી હતા, વળી કથા વાર્તાના શોખીન, બેહાડીને બધાને વાતો કરે, લેતી દેતી કરે. કોઈને સત્સંગ કરાવવો હોય ને તો એને વ્યવહાર બાંધે થોડો, કંઈક કહાય, થોડાક પૈસા ઉછીના દે, કંઈક દીધું હોય ન લે, જા તારું જમાડે બોલાવે, એની યારે જાય આવે વ્યવહારમાં ભળે, એમ કરીને હેત કરાવે ભગવાન મને સાધુમાં. ખાસ કરીને ભજનનું અંગ, બીજું એને સેવાનું અંગ. પણ શ્રીજી મહારાજ મળ્યા પછી એટલી બધી વૃત્તિ ભગવાનમાં જોડાઈ ગઈ તે પછી બહુ વ્યવહારમાં જીવ રહ્યો નહીં, પ્રવૃત્તિ ઓછી કરી નાખી. છોકરાઓને મોટા ભાગનું કામ સોંપી દીધું અને પોતે ભજન કર્યા કરે. બીજી માથાકૂટને આખો દી મહારાજને સંભાળવા, લીલા ચરિત્ર સંભાળવા, એમ લગની લાગી. આ તો હરિભગત છે ને, કાગડાની જેમ બજારે બેઠા હોય ડાસાળ કાઢીને, હા હા મરી ગયેલા ઢોર જેવા. પાછા હરિભગત હો કંઠીઓને તિલક સાંલા ભૂંડા લગાડવા બજારે બેઠા હોય, ન્યાયના બાપે શું ખાવું હોય,
આવા મોટા મંદિરો બાંધ્યા, સંતોએ મહેનત કરી કરીને ખાલી પડ્યા હોય, અને આ ઢોર બજારે બેઠા હોય, એમ બજારે બેઠા હોય, ત્યારે આપણને એમ થાય કે આને તો હરિભગતનું નાક કપાયું, સત્સંગનું ભોંડું લગાડ્યું. તમારી વાત નથી, તમારે આનંદમાં રહેવું. માવા ભગતની આ અદભુત કથા છે, એના જીવનમાંથી આપણા જીવનમાં કંઈક ચિનગારી સળગે, આપણામાં પણ કાંઈક ગુણો આવે. હું તો કહું માવા ભગત જેવું નહીં થઈ જવાય આજને આજ, પણ કાંઈક જો થાય ને થોડુંક જીવન પરિવર્તન, ઘણું ઘણું કથા આપણી સાર્થક, અધિક મહિનો સાર્થક. એમને રસાસ્વાદ નામે નમળે, સુખી ઘરે લાડવા જલેબી જે કરીને ખાવું એવી પરિસ્થિતિ, પણ ભોજનમાં છાશ રોટલો જ ખાય, બીજી વાત નહીં. ઘરે બનાવ્યું હોય, દૂધ હોય, ગાયું ભેંસુના માખણ ગોળના દડબા પણ ન લે, રવા દે. આવા કારેક લુખો રોટલો ખાઈ લે, ઘણો વખત તો મીઠું છોડી દે, મીઠું ન ખાય, ક્યારેક તો ફળ ફૂલ ખાઈને ચાતુર્માસ કાઢે, અને એવી ભક્તિ કરે ન પૂછો વાત. મહારાજ 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 બીજી વાત જ નહીં. મારો મહારાજ, મારો મહારાજ, મારો મહારાજ, મારો મહારાજ, મારો વાલા શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ, મારા શ્રીજી મહારાજ, પ્રાણ જેવા વાલા મને શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ, ઓ શ્રીજી મહારાજ, મારા શ્રીજી મહારાજ, મારા શ્રીજી મહારાજ. કોઈ સાધુ પોતાને ગામ આવે તો હયામાં આનંદ માય ને, સાધુ માટે પ્રાણ પાથરે, પોતાનું ઘર બાર કુટુંબ બધું સાધુની સેવામાં જોડી દે. કોઈ સત્સંગી આવે તો વાલામાં વાલા મહેમાન કરતા હારામાં હારા એને હાચવે, એને માટે બધું જાણી ન હોય, એવો રંગ લાગ્યો માવા ભગતને. જુનાગઢ મંદિરનું કામ હાલતું, માવા ભગત ત્યાં મહિનાઓ સુધી સેવામાં જોડાઈ જાય, ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરે, અતિ આનંદ આનંદ થાય, કઠણમાં કઠણ સેવા કરે, કાંઈ પાછી પાની કરે નહીં, રોમ રોમ નિશ્ચયની શ્રદ્ધાની વિશ્વાસની ખુમારી ચડી છે. ગુણાતીતાનંદ સ્વામીની બળભરી વાતોમાં એને ભારે મજા આવી, સર્વોપરી નિશ્ચય થયો, અને વળી સ્વામી પાસેથી સાંખ્ય જ્ઞાન સિદ્ધ કર્યો, દેહને ખોટો કરી નાખ્યો જૂના જોડા જેવો, આત્માને ભગવાનની સાથે વળગાડી રાખ્યો છે. પોતે ઘરે આવે, પોતાને દીકરો હતો જયરામ, એક એને દીકરો હતો, પોતાને દીકરીઓ હતી, બહેનો હતી, પત્ની, આ બધાને એવા સત્સંગના રંગે લગાડ્યા કે ન પૂછો વાત, બધા મહારાજ મહારાજ કરે આખું ઘર. સાંજ પડે એટલે એના ઘરનો નિયમ, ખેતરથી બધા આવે, હાથ પગ ધોઈને તરત ગોળીને દીવાબત્તીની આરતી થાય પહેલા, પછી રોટલા બોટલા કરે સ્તુતિ કરીને, પછી બધાએ ભગવાનને થાળ ધરે, થાળ બોલે, પછી ભેળા બેહીને મહારાજ મહારાજ કરતા જમે, અને પાછા તરત જ મંદિર નહીં એટલે ભગવાનની ધૂન કથા ચેષ્ટા થાય. કથા કરે તો માણસો બીજા ત્રીજા સાંભળવા આવે, ને માવા ભગત એવી સરસ કથા કરતા કે ન પૂછો વાત, અને સભામાં પોતે સામેથી પ્રશ્ન પૂછી પૂછીને વાતો કરે, બોલો આનો શું અર્થ થાય, મહારાજને કેવા સમજો છો, આનું કેમ, આમ પ્રશ્નોત્તરી કરે. ઘરમાં તમારે કેટલીક પ્રીતિ થઈ, કેટલીક શ્રદ્ધા, કેટલોક ધર્મ દઢ થયો, વૈરાગ નિષ્ઠા ભક્તિ. કોઈ માણસ આવે જાય એના ઘરે રાત રોકાય તો એને એનો એવો અનુભવ થતો કે આ ગ્રસ્તનું ઘર નથી, આ કોઈ સંતનો આશ્રમ છે, એવું ઘર બનાવ્યું એને.
એની બહેનો એવો સત્સંગનો રંગ લાગ્યો કે જ્યાં પોતે સાસરે ગઈ ત્યાં આખા કુટુંબને શું આખા ગામને સ્વામિનારાયણ બનાવી દીધા એની બહેનોએ. એની દીકરીઓ પણ કરિયાવરમાં સત્સંગનો વારસો લઈને જ્યાં જ્યાં ગઈ ત્યાંના ધણીને હાહુને હહરાને ગામને શેરીને સ્વામિનારાયણ રંગે લગાડ્યા હોય એવી ખુમારી એવી પ્રીતિ શ્રદ્ધા ભક્તિ એની દીકરીઓને પણ ત્યાગ આશ્રમ જેવું જીવન જીવે છે પોતે ગ્રહસ્થ હોવા છતાંય. લ્યો અદ્ભુત વાત છે આ બધી. દિવસો પછી દિવસો જાય છે એને આવું ઘરનું વાતાવરણ તોય ઘરે રહેવું ગમતું નથી. સંતો સાંભળ્યા કરે, ભગવાન સાંભળ્યા કરે, મંદિરનો અને સંતોનું વાતાવરણ સાંભળ્યા કરે છે. ભગવાન મળી ગયા છે, આનંદનો કોઈ પાર નથી, પણ તોય સંતોમાં મંદિરમાં સેવામાં શ્રદ્ધા છે એટલે છોકરા થોડાક કામ કરે એવા થયા ત્યાં તો બધો વ્યવહાર છોકરાને વળગાડ્યો અને પોતે કહી દીધું કે હવે હું મંદિરમાં વયો જાઉં છું, મારે ઘરે રહેવું નથી. છોકરાઓ પણ એવા ગુણિયલ કે હારું બાપા જાઓ, સંતોની સેવા કરજો, મંદિરે રહેજો અને જીવન તમારું સંતોને માટે ઘસી મારજો. માવા ભગત આવ્યા જૂનાગઢ, ગુણાતીતાન સ્વામીને દંડવટ કર્યા કે સ્વામી હવે ત્યાગી કરી નાખો. મોટી ઉંમરના હતા, સ્વામીએ સાધુ ન કર્યા પણ પાર્ષદ દીક્ષા આપી દીધી. હવે માવા ભગત થઈ ગયા, પાર્ષદ માવા ભગત ગુરુ ગુણાતીતાનંદ સ્વામી. હવે સ્વામી જેમ કે એમ, બીજી કોઈ વાત નહીં, કથા વાર્તા સેવા સત્સંગ ધ્યાન ભજન. પોતે ઘરે હતા એટલે એકાંતમાં બેસીને થોડુંક ભજન કરવાનું અંગ પાડેલું, પણ સંતો ભેળા ગયા એટલે પોતાની મનની ભક્તિ મનનું ધ્યાન ભજન સેવા બધું પડ્યું મૂક્યું. સંતો કેમ માંડ્યા કરવા, કેમ જે સાધુના નિત્યના સમાગમ વિના સ્વભાવ ટળતા નથી. ગુણાતીતાનંદ સ્વામીને એક વાક્ય છે, વનમાં વયા જાય ને તોય ત્યાં 50 સાધુનો ભીડો તો જોઈ, ભીડા વિના સ્વભાવ ઘસાય નહીં, ઓળખાય નહીં, કળાય નહીં અને ટળે પણ નહીં. પ્રકૃતિ અને સ્વભાવ મૂળમાંથી કાઢવા એ તો સત્સંગના ભીડા વિને અશક્ય છે. ગમે એવી સ્થિતિ હોય ભગવાન દર્શન દેતા હોય રોજ, પણ સ્વભાવ ટાળવા હોય તો સાધુની વચમાં રહેવું પડે. યે બાત બહોત ન્યારી હૈ, કોઈક જન ઉસકો સમજે, બધાનું આમાં કામ નથી. મોટા સાધુનો આ સિદ્ધાંત છે, મોટા સાધુ સેવા હોય એને ખબર પડે. એટલે તો આટલી ઉંમરે પણ પાર્ષદ થયા અને સાધુ ભેળા રહ્યા, કેમ જે એ મોટા પુરુષના સિદ્ધાંતને હૃદય તહ જાણતા હતા. વાતો કરવાનું અંગ હતું, સભા ચાલતી હોય ત્યારે સ્વામી ક્યારેક ક્યારેક કે માવા ભગત ઊભા થાવ, ઘડીક વાતો કરો. માવા ભગત રમૂજી સ્વભાવના હતા, એવી આમ વાતો કરે ગામડી ભાષા, સીધા દાખલા, સીધી સટ દઈને સમજાઈ જાય એવી, ટૂંકમાં જાજુ કહી દે એવી અદ્ભુત વાતો કરે. નાના નાના સંસારના અનુભવના, કારણ કે મોટી ઉંમર સુધી સંસારમાં રહેલા, જડબા તોડ દાખલા દે એવો રંગ જમાવતા. સ્વામીને પ્રશ્ન બહુ પૂછે પાછા, ગોપાલ સ્વામીની વાતોમાં, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં માવા ભગતના પ્રશ્ન આવે છે કે માવા ભગતે પૂછ્યું. એ આ માવા ભગત, માવા ભગત વાતો કરતા એમાં વળી એક દી કોઈકે પૂછ્યું માવા ભગતને કે હે માવા ભગત, આ લોકો શું કરતા છે આમ નામ સંસારમાં, કોઈ ભજન તો કરતા નથી, કે ભજન હું કામ નહીં કરતા હોય એનું શું કારણ, આ લોકો ભજન કેમ નહીં કરતા હોય, એવું કહો કે હાદુ સીધું પૂછ્યું માવા ભગતને. માવા ભગતે વાત બહુ સરસ કરી. અરે ધાનની તો ધૂળ બનાવે, આ સંસારીઓ બધા ધાનની તો ધૂળ બનાવે અને ધૂળ માંથી કરે ધાન. આ માવા ભગતની વાત છે, સમજાય? એમાં હારું રાંધે હેચકનું ખાય પછી શું થાય, ધૂળ ધાન માંથી ધૂળ બનાવે ખાય ખાઈને, પછી એનું ખાતર થાય ને એમાંથી પાછું અનાજ પાકે. ધૂળ માંથી કરે વળી ધાન, અરે કુટુંબ અર્થે જીવન ગાળે એમાં ક્યાંથી ભજે ભગવાન. માવો ભગત કહે એમાં ઈ ક્યાંથી ભજે ભગવાન, હું ભગવાન ભજે આવા લબાડ શંકર. કુટુંબ અર્થે જીવન ગાળે, નહીં ભગવાન અર્થે નહીં સંત અર્થે,
કુટુંબ છે, એક સારી નોકરી છોકરાને મળી જાય. આ ફેક્ટરી હું કામ કરી, એ છોકરા કાલે સવારે ભણતર પૂરું થતા કાંઈક ધંધો તો જોશે ને, બધું છોકરા અર્થે. સાજુનો અર્થે એકાદું કેળું, પાંચ કેળા કોક દી લઈ જાય, મંદિરમાં થોડું ઘણું આલી આવે ને, બાકી લીલા લેર બધી. કુટુંબ અર્થે જીવન ગાળે, એમાં ક્યાંથી ભજે ભગવાન. તમે ઉભા થઈને કયો જોઈ કોને સારું જીવો છો? આ ઉભા મરદ ના ફાડ્યા કેમ? અરે અજ્ઞાની આળસુ ને સ્વાર્થી, વિષય વ્યસન માં તાન, જીવ મુવાલી જગત નો, એમાં શું ભજે ભગવાન, ઈ શું ભજે ભગવાન. હવારે હાંજી આવે આરતીમાં, હવારે પૂજા માળા પાંચ કરે, પછી બેઠો બેઠો માવો ને ચાસ બડકાવે, ગામની કૂટે, ક્રિકેટ જોવા આવ્યા છે, કોમેન્ટ્રી સાંભળે, શું ભજે ભગવાન. પૂજા પાઠ બહુ જ કરે, કરે તપ તીર્થ સ્નાન, પણ આસક્તિ છૂટે નહીં, આસક્તિ છૂટે નહીં, તો ક્યાંથી મળે ભગવાન, તો ક્યાંથી મળે ભગવાન. માવો ભગત કહે ક્યાંથી મળે ભગવાન. આ માવા ભગત ની કથા છે, મારી નથી. અરે પંચ વિષય ને પુરા તજે, કરે પ્રભુ પર પ્યાર, આસક્તિ ટાળે ઉરથી, તરે તે અસાર સંસાર, તરે તે અસાર સંસાર. આમ માવા ભગત જોરદાર વાતો કરતા ને એની વાત સાંભળે અને રૂમાળે રૂમાળે લાગી જતી મહારાજની. ઓ પણ એને રોકી રાખવા પડે ઘરમાં ને સંસારમાં, તો ભાગી જાય બધું તોડી, કારણ કે માવા ભગત નું પ્રાક્રમ પોતાનું એવું ને, એટલે એમની વાત સાંભળવા સત્સંગી ભેગા થઈ જાય, સાધુ ભેગા થઈ જાય. કેટલાય એની વાત સાંભળી હરિભગત થઈ જતા, ત્યાગી થઈ જતા. આમ ત્યાગી થઈને પોતે રહ્યા, દિવસ જતા એટલું પરિણામ સુંદર આવ્યું કે એમનો દીકરો જયરામ પણ ત્યાગી થઈ ગયો. પાછો એકલો નહીં, એને એક દીકરો હતો, એને હારે લઈને, તે એ સાધુ થયો, તેની પેઢી સાધુ માવા ભગત જયરામ ને એનો છોકરો. હવે એમની તેજી પેઢીના સાધુ ધર્મવલ્લભદાસજી થયા, જયરામભાઈના દીકરા. 500 જોડી કીર્તન એને કંઠે આવડતા, શાંત પવિત્ર એવી પ્રકૃતિના એ સાધુ હતા, મંડળધારી હતા. પોતે ખૂબ જૂનાગઢમાં રાધારમણ દેવની સેવા કરી, આનંદથી ભક્તિ કરી. ધર્મવલ્લભદાસજી માવા ભગતના પૌત્ર, એમ તેની પેઢી સત્સંગ ગાજ્યો અને બધાય ભગવાનને ભજીને સુખી સુખી થઈ ગયા. હવે માવા ભગતની એક છેલ્લી અદ્ભુત વાત છે, હા એ વાત આપણે લઈ લઈ. પાર્ષદ તરીકે સેવા કરે, સ્વામીની આજ્ઞાને પાળે છે અને આનંદથી રહે છે. નાના મોટા સંતોની સેવા કરે, બધાથી નિર્માની રહે છે. ગુણાતીતાનંદ સ્વામી એકવાર માવા ભક્તને માટે એવું કહેલું કે માવા ભગત તમે ઘરે જાઓ ને તો જ્યાં પાણી આવે ત્યાં પગ બોળજો, નવા એવું આવે ત્યાં નાહજો, ખાડો આવે ત્યાં પગ બોળજો. તો બીજા કે એમ કેમ કહો સ્વામી? તો કે આ માવા ભગત એવા ભગત છે, એ જ્યાં પગ બોળશે ને તીરજ થાય, પગલે પગલે તીરજ જન્મે. લ્યો આચાર્ય રઘુવીરજી મહારાજ એકવાર જૂનાગઢ આવેલા ગામડા ફરતા ફરતા, અને ત્યાંથી એમને વંથળી જવું, અને હારે ગાદીવાળા વગેરે બધા હતા, સાંઈક યોગી ડોશ્યુન. પછી વંથળી જવું હતું, તે વંથળી કેટલું થાય ભાઈ ત્યાંથી? 4 ગાઉ. તે આચાર્ય ગુણાત્યાન સ્વામીને કહે કે ગાદીવાળાનું વેલડું શિગ્રામ મર જવા દે ને પછી અમે નીકળશું. તો કહારું ગુણાત્યાન સ્વામી હારે હતા, બધા ગામડે ફરવા નીકળેલા. એ ગાદીવાળાનો શિગ્રામ જોડીને તૈયાર કરાવ્યો, પણ હવે એમાં ઓલ્યો શિગ્રામ હાંકનારો બરોબર માંદો પીડ્યો,
ત્યારે હવે એની બદલે કોકને મૂકવો ને. ત્યારે રઘુવીરજી મહારાજ કહે કે હારો ભગત આપો સ્વામી, ગાદીવાળાને વંથલી જવું છે, શીઘ્રામ હાંકે એવો. ગુણાતીતાનંદ સ્વામી વિચાર કર્યો કે હવે આ તો ગાદીવાળાને મૂકવા જવાના એટલે હારો માણસ જોઈએ, એટલે માવા ભગત જેવો કોઈ નહીં. માવા ભગતને સ્વામીએ વાત કરી, માવા ભગત વંથળી ગાદીવાળાને મૂકવા જવાના શીઘ્રામ હાંકવા. માવા ભગત કે સ્વામી જેવી તમારી આજ્ઞા. માવા ભગતને હૃદયમાં થોડો આનંદ થયો કે વાહ, ગાદીવાળાને મૂકવા જવાના એટલે આપણા ભાઈ ગાદીવાળાની હારે મોટા મોટા સાંખયોગી બહેનો હશે, અને ગાદીવાળાને એ સાંખયોગી બહેનો કીર્તન ધૂનની રમઝટ બોલાવશે, અને એવી સરસ કથા વાર્તા થશે વેલડામાં, મારે સાંભળવાની મજા આવશે, લાભ મળશે મને, એ બરાબર સરસ નવા નવા કીર્તનના ઢાળ જાણવા મળશે, એમ હરખ થઈ ગયો હોય ને. જાઉં કે એ શીઘ્રામ જોડ્યો બપોરે જમીન, અને જમીન તરત હવે બેઠા કે વંથલી ફૂકી જાય જલ્દી, વાંયથી થોડોક ચાટો પર થાય એટલે આચાર્ય નીકળશે. માવા ભગત શીઘ્રામ આંકવા બે ગયા, અને ગાદીવાળા અને સાંખી યોગી બહેનો જે બધા આરે હોય સેવામાં ગાદીવાળાની મોટા મોટા ગણાતા હોય બધા બેઠા નાના, ને ત્યાં પાછો એ શીઘ્રામમાં નંબર ન લાગે. હાંક્યું માવજી ભગત તો ગાડું, હા શીઘ્રામ. એને મનમાં એમ કે હમણાં એ કીર્તનો સંભળાશે નવા રાગના ધોઈને, કથા વાર્તા હારી હારી રહસ્યમય થાય, કારણ કે ગાદીવાળા બેઠા છે ત્યાં. તો ઓલી હારે ડોસ્યું હતું ને, એણે ગામ ગપોટા શરૂ કર્યા, અવલ્યાની ને આણની આણની ને વ્યવહારની વાતો એવી ડાણી, કલબલાટ કલબલાટ કલબલાટ, વેલણું ગાજે જાણે હાંજ વેળાએ વગડાનો વડલો ગાજે, ચી 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 એમ. માવા ભગતને એમ થયું કે અરા રા રા, આ એકે ભગવાન સંભાળતા ને છે, માળા મને ભગવાન ભૂલાડશે, આ તો એવી ગામ ગપોટાની વાતું કરે છે વ્યવહારની. અરે રે, હું તો સારું સુખ જાણીને આવ્યો સ્વામીની આજ્ઞાથી, પણ હવે આમાં તો મને તો ભારે કરી, આ મારે સાંભળવું ઠેઠ સુધી, ઉકળો બધો સાંભળવો કચરું મારે છે સાંભળવું. કાનની વૃત્તિ ખેંચી લીધી એટલે સાંભળાય નહીં. પછી માંડ્યું વેલડું હાંકવા કે હવે જે દેકારો કરવો એ કરે, કાનની વૃત્તિ ખેંચી લીધી ભગત એવા યોગ કળાવાળા મૂર્તિના ધ્યાને, હો પછી કાંઈ સંભળાય નહીં. હવે ખાઈને તરત બેઠેલા ને તડકો હતો ને, છીયા તરસ્યા ગાદીવાળા ડોસ્યું, તો ગાદીવાળા કે ભગતને કયો ગાડું ઊભું રાખે, આ પ્રસાદીની વાવ આવી, એક પ્રસાદીની વાવ આવે વચમાં, હું નામ વાવનું ભૂલી ગયો, ખેંગાર વાવ, અમારે આ પાછા ટેકો કરે થોડો થોડો, પ્રસાદીની ખેંગાર વાવ આવે વચમાં, વાવ આવી એટલે ગાદીવાળાએ કીધું કે પ્રસાદીની વાવ છે, પાણી પી પ્રસાદીનું માથે ચડાવીને વેલડું ભગતને કો ઊભું રાખે, એટલે ઓલી ડોસ્યું કે ભગત યા ભગત, આ ગુજરાતની બાયું હતી વડતાલ આજુબાજુની, ત્યાં ઊભું રાખો, પાણી પીવું ગાદીવાળાને પાણી. ભગત કશું સાંભળે નહીં, કેમ નહીં સાંભળાતું, ક્યાં ઊભું રાખો કે નહીં, કાંઈ સાંભળે નહીં ભગત, અલી મોઈ તું કેને, અલે ઓ ભગત, ભગત કાંઈ સાંભળે નહીં, ત્યાં આયા તો હાવ બેરા લાગે છે, આ કશું સાંભળતા નહીં લ્યો, હાવ હોય બેરા, ઓય ભગવાન આને કોઈ આપણી જોડે મોકલ્યા. ગુવાદીવાળાને તરશે માંડી નાખ્યા ભાઈ, એ ભાઈ વેલડું ધબ ધબાવીને કર્યું વંથળી ભેગું, ભગત આવીને ઊભું રાખ્યું, છોડ્યા જય સ્વામી, હવને પગે લાગ્યા. પછી રોંઢો થતા જૂનાગઢમાંથી આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજ નીકળ્યા, શીઘ્રામ બેરડા હારે ગુણાતીતાનંદ સ્વામી વગેરે સાધુ આવ્યા વંથળી. હવે એ સાંજે પછી રસોઈ પાણી થયા, અને રઘુવીરજી મહારાજ જ્યાં જમવા ગયા ત્યાં ગાદીવાળાએ વીરજાબેન, શું નામ, હા વીરજાબેન ગાદીવાળા નામ, રઘુવીરજી મહારાજને કે આ તે કેવો ભગત મોકલ્યો સ્વામીએ, કશું સાંભળે નહીં, તરસે મારી નાખ્યા અમને, કે દબડાવીને લાવ્યો, અહીં વંથળી લાવીને ઊભું રાખ્યું,
રઘુવીરજી મહારાજ કે હવે ખબર નથી મને કાંઈ, આવું કરવાનું હોય એમ ગાદીવાળાનો ઠપકો આવ્યો. પછી રઘુવીરજી મહારાજ જમીને આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને કે સ્વામી ઠપકો આવ્યો છે તમારો. સ્વામી કે વળી હું આવ્યો મહારાજજીને, કે આ ભગત એવો મોકલ્યો તો ગાદીવાળા કહેતા હતા કાંઈ ઊભું રાખ્યું નહીં કાંઈ નહીં ને ધબડકાવીને વંથળી ભેગા કર્યા તરશે મરી ગયા બધા. આવો બેરો સાંભળે ને એવો ભગત અજડ જેવો ક્યાંથી મોકલ્યો? ગુણાતીતાનંદ સ્વામી કે ભગત તો સારા છે, સાંભળે છે ને, સાંભળતો એવું કાંઈ છે નહીં. એમ તો કેમ એમ થયું? બોલાવી એટલે આમ આવા ભગત ક્યાંય ગયા? એ હો કે અહીંયા અહીંયા આ તમારો ઠપકો આવ્યો. મારો શું વળી ઠપકો આવ્યો? સ્વામી આ મહારાજ શ્રી કે હું મહારાજ શ્રી કે તમે ઊભું રાખ્યું નહીં ગાડું ને ધબડકાવી લેવા ગાદીવાળાની બધા. ગુણાતીતાનંદ સ્વામી કે ભગત આવું કરાય? કેટલી રાડિયો પાડી તમે સાંભળ્યું જ નહીં, ખેંગાર વાવે પાણી પીવું તો આ ખાઈને બેઠા હતા ને ગાદીવાળાને બધા સાંખ્યોગી બહેન્યું, કેટલા તપસ્વી ભગવાન પરાયણ હોય ને તમે હાવ ભૂખ્યા તરશે માર્યા. માવજી ભગતે બધું સાંભળી લીધું પહેલાં. પછી કે સ્વામી જેવું છે એવું સાચું કહો તો કહો. કારણ કે મારે છે ને એવી આશા હતી તમારી આજ્ઞા થતા કે ગાદીવાળાની હારે હારા હારા શાંત ચિત્તના જ્ઞાની ધ્યાની ભક્તિના અંગવાળા મોટીબા લાડુબા જેવા હારા સાંખ્યોગી બહેનો હોય છે, કીર્તન નવા નવા રાગના ગાહે ધૂન બોલાહે, મને બધો લાભ મળશે. પણ શું થાય, વેલડામ બેઠા ન્યાથી એવા વ્યવહારની વાતો એ વળગ્યા, એવી વાતો કરે, એવી ગપાટા મારે તો મને ભગવાન ભૂલાડે એવું કર્યું એણે તો. પછી મને એમ થયું કે આ બધું સાંભળીને મારે શું કામ છે ભગવાન ભૂલીને, એટલે મેં કાનની વૃત્તિ ખેંચી લીધી. પછી મને કાંઈ ખબર નહીં હું થયું, મેં હાંકી મેલ્યું વહેલું આવે વંથળી ફૂગાડી દીધા વંથળી. આમ થયું. પછી રઘુવીરજી મહારાજને હાથ જોડીને કે બાપજી કાંઈક હારા ઠરેલ બુદ્ધિશાળી વિવેકી મોટીબા લાડુબા જેવા એકાંતિક ભક્ત જેને કથા વાર્તા કીર્તનના ધૂનના અંગ હોય ભગવાનમાં અતિ પ્રેમ હોય એવા બહેનોને ગાદીવાળા આરે રાખજો, આ ગરીબની આટલી વિનંતી સાંભળજો. સત્સંગમાં મોટા માણસોની આગળ આવા ગામ ગોપોટા નબળી વાતો થાય શોભે નહીં, અને આ તો તમે તો મૂળ સત્સંગનું કેન્દ્ર સ્થાન, અને ત્યાં આવી બધી વાતો ને ગપોટા મારે એવા વિચારના બૈરા હારે હોય એ હારું ન ગણાય મહારાજને કે. ભગતે પણ કહી દીધું હો, આમ માવા ભગત પાછા સ્પષ્ટ વક્તા હતા, કહી દે તરત જ. આવા માવા ભગત ભગવાન સ્વામિનારાયણના મહાન ભગત, એવા ભગતનો મહિમા ગાઈ એટલો ઓછો છે. સુરવર પણ વંદવા પધારે, સુરવર પણ વંદવા પધારે, ચરણ તણી રજ લઈ સ્વશીષ ધારે, ચરણ તણી રજ લઈ સ્વશીષ ધારે, હરિજન મહિમા અપાર એવો, હરિજન મહિમા અપાર એવો, કહી ન શકાય જથારથ હોય જેવો, કહી ન શકાય જથારથ હોય જેવો, હરિજન મહિમા અપાર એવો, મહિમા હરિજન તણો જાણે, ધ્રુવ પ્રહલાદ જેવા પ્રમાણે, કોઈ રસ્તાની રજ લઈ હાથે, ભગવાનના ભક્તની રજ લઈને મહિમા જાણી ધરે માથે, લઈને મહિમા જાણી ધરે માથે, લઈને મહિમા જાણી ધરે માથે, આવા માવા ભગત. એકવાર જૂનાગઢ મંદિરમાં બેઠા હતા એક એનો નાનકડો પરચો
ગોપાલ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી ને સત્સંગ કરાવવા જુનાગઢ આવેલા અને એકડે હેઠળ સભા ભરાયેલી ને અતિ અદભુત વાતો થાય. 1995 ની સાલ ની વાત. તે દિવસે વરમ મોડું, વરસાદ નહીં, અને માવા ભગત ને ગોપાલ સ્વામી કે ભગત ઘરમાં દાણાનું કેમ છે? કોણ કઈ વરસાદ નથી ને પાકશે નહીં. ભગત કે ખાંડી દાણા છે, કેમ થાય? તો કે એટલે જ કાંઈ થાય નહીં. સ્વામી કહે તો એક કામ કરો, ખાંડી દાણા કોઠી ભરીને છાંદી દેજો ને છાણેથી કાઢજો અને ખાઈજો, ઉતરી જાઓ કાળ. પછી માવા ભગતે એમ કર્યું ઘેરે જઈને, ખૂબ દાણા પછી વાપર્યા, ખૂટ્યા નહીં. પછી નવું વર આવ્યું, નવો બાજરો આવ્યો, ત્યારે માવા ભગત કહે અલ્યા જયરામ, જોજો કોઠીમાં આવે કેટલાક દાણા રહ્યા, છાણું ખોલ્યું એટલા ને એટલા દાણા હતા. આમ ગોપાલ સ્વામીએ પરચો પીરો હતો માવા ભગતને. બહુ બધી વાતો ઘણી છે, પણ હવે આપણે આટલી બસ. આમાંથી જો આમાં કોકને લાગી ગઈ તો લાગી ગઈ, બાકી હું હવાર સુધી બોલું, કાંઈ ડેંડા ફેણ માંડે નહીં, માટે હવે બંધ કરું છું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.